ગ્રીડ ચોકડી પાસે માસ અંગેની ડ્રાઈવ દરમિયાન મહિલા પીઆઈ સાથે ભાજપના ઉપપ્રમુખની દાદાગીરી સામે આવી છે। આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે આજે માસ ડ્રાઈવને લઈને મહિલા પીઆઈ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પૂર્વ કાઉન્સિલરના પુત્રને માસ્ક નહીં પહેરવા અંગે 1000 રૂપિયા દંડ ફટકારતા પૂર્વ કાઉન્સિલર અને તેમજ ભાજપના ઉપપ્રમુખ યોગેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે દાદાગીરી કરી પોલીસ ઉઘરાણું કરે છે તેવા આક્ષેપ કર્યા હતા। ભાજપના કાર્યકરો દ્વારા પોલીસના વાહનની નંબર પ્લેટ બરાબર નથી, પોલીસ નિયમોનું પાલન કરતી નથી, તેમની સામે કોણ દંડ કરશે તેવો સવાલ ઉઠાવ્યો હતો। ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે માસ્કના દંડ બાબતે શાબ્દિક ટપાટપી થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ચાલુ હતા એ દરમિયાન ભાઈ એક ભાઈ આવ્યા, એમને કહ્યું ભાઈ તમે માસ્ક નહીં પહેર્યો એટલે ઊભા રહે, એમને કહ્યું ભાઈ માસ્ક નહીં પહેર્યો અને દંડ ભરી દો। ત્યારબાદ એની પાસે એ કહે છે કે મારા ફાધર આવે છે, સારું ઊભા રહે એક સાઈડ, મને પહેલાં એ બોલે છે હોશિયારી નહીં કરવાની કે એ ગાડી કે હું પીઆઈ તરીકે અહીં ઊભી છું, ફરજમાં મારી ફરજમાં રૂકાવટ કરે છે અને કહે છે કે તમે હોશિયારી નહીં કરવાની, એમના ફાધર આ એમના ફાધર કે હું નગરપાલિકાના કાઉન્સિલર છું અને હું કે દંડ ભરવાનો નહીં, હું હમણાં બોલાવું છું તમે ઊભા રહો, મેં કે વાંધો નહીં જે આવે। ત્યારબાદ રોશનભાઈનો ફોન આવે, રોશનભાઈને પ્રેમથી સમજાય કે ભાઈ બધા બીજા 3-4 જણા ઊભા છે અને મારે બધાને મેમો આપવો પડે અને એમને મને આ ભાઈ આ રીતે બોલ્યો છે કે ભાઈ હોશિયારી નહીં કરવાની, મને પીઆઈ તરીકે ભાઈ એવું મને બોલ્યો અને મને દમ મારવા જાય છે કે હું નગરપાલિકા કાઉન્સિલર છું અને હમણાં હું બાકાભાઈને બોલાવું છું, રોશનભાઈને બોલાવું છું એવું કરે મને ધમકી આપતા હતા, એટલે અહીંયા હું ઊભી રહી હતી અને પછી એના બીજા છોકરા બેઉને કહ્યું તમે પ્રેમથી ભાઈ દંડ ભરી દો નહીં તો અમે તમને ટ્રાફિક પોલીસ ચોકે તમે જતા રહેજો, જે કરે દંડ ભરી દેજો। ના ભાઈ બે જણને કહું તમે કદાચ 1000 રૂપિયાને બે સમજીને 500-500 ભરીને એક પાવતી લઈને જતા રહો, ના ભર્યા ને હમણાં પછી કે આ ભાઈ આવે પેલા ભાઈ આવે અમે ઊભા રહ્યા છે, બીજું કાંઈ બોલ્યા નહીં, અમે પ્રેમથી કહ્યું સારું આવા દો જે આવે છે, અમે બીજા કામ કરીએ છીએ, અમારું રૂકાવટ કરતા હતા કામમાં। પૃથ્વી પટેલ, અમે માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા, અમારી જોડે દંડ લેવામાં આવ્યો, જ્યારે અમે દંડ ભરવા ગયા ત્યારે એ લોકોએ અમારી જોડે ગરમીથી વાત કરી, અમે કહ્યું કે અમારી જોડે પૈસા નથી અમે લઈને આવીએ છીએ, અમે અમારા ફ્રેન્ડ જોડે મંગાવ્યા રૂપિયા ને જે મારો ફ્રેન્ડ છે પાર્થ અમારા બંને જોડે માસ્કના રૂપિયા લેવામાં આવ્યા, એમને એવું કહ્યું કે ઊભા રહો અમારા ફાધર આવે છે અમે પૈસા ભરીએ છીએ, પણ અમારી જોડે બોલ્યા એ લોકો અને થોડાક ભારતીય અવાજમાં વાત કરી, અમારો કહેવાનો ભાવ અર્થ એ છે અમે દંડ ભર્યો છે, પાવતી પણ લઈ લીધી છે, 1000 રૂપિયાનો દંડ અમે બંને ભર્યો છે, મેં અને મારા મિત્ર પાર્થે અમે બંને દંડ ભર્યો છે, પણ એમની જે નંબર પ્લેટ જે છે એ આરટીઓના વિરુદ્ધમાં છે, આરટીઓ માન્ય નંબર પ્લેટ નથી તો એ દંડ કોણ ભોગવશે અમારી એ ઘટના પર અમે કહેવા માગીએ છીએ તમને। પોલીસ કાયદાનું પાલન નથી કરતી અને અમાર આમ જનતા જોડે એ લોકો રૂપિયા ઉઘરાવવાની વાત કરે છે તો એમની નંબર પ્લેટ તમે જોઈ શકો છો આરટીઓના મુજબ નથી। આજ રોક એક માર્ક્સની ઘટના બની ગયેલી છે। સવારમાં મારા બિઝનેસ પરથી એક મારા ધંધાના કામેથી મારો બાબો બજારમાં નીકળેલો અને જેણે માસ્ક નહોતું પહેર્યું એ મારી અને મારા બાબાની બંનેની ભૂલ કહેવાય, કે જે ગ્રીડ ચોકડી પાસે એમાર વરા મેડમ કરીને છે જેમણે એમને રોકવામાં આવેલા હતા, ત્યારબાદ બાબાના ખિસ્સાની અંદર 100 રૂપિયા જ ખાલી હતા અને 1000 રૂપિયા એમને દંડ ભરવા પાત્ર કહેલું, તો બાબાનો ફોન મારી ઉપર આવ્યો, મને કહે કે ડેડી આ રીતનું અહીં જગ્યાએ મને રોકવામાં આવેલો છે અને 1000 રૂપિયા મેડમ માગે છે, એટલે સ્થળ પર અહીં આગળ આવ્યો, એટલે મારે મેડમને ખાલી એટલું જ કહેવું હતું કે મેડમ તમે જે રીતનું નાના બાળકોની પાસે 1000 રૂપિયાની માગણી કરીને દંડ એમની કરીને ભરવા માગાવડાવો છો, એક બીજું બી તમે કામ કરી શકો છો કે આપણે પણ પોતે માસ્ક રાખીને તેમને પહેરાવી શકો છો અને એમને રવાના પણ કરી શકો, જ્યારે વારંવાર કે બીજી કે ત્રીજી વખત એ લોકો આવી ભૂલ કરે તો નાના છોકરાઓ માટે 1000 રૂપિયા પાત્ર ભરવા એ બહુ મોટી વાત છે। એ બનાવ બન્યા પછી અમે અહીં આગળ આવીને એમને 1000 રૂપિયાની પાવતી બનાવડાવી દીધી, ત્યારબાદ અમારા પોતાના જોવામાં આવ્યું કે પોલીસનું જે અત્યારમાં વિકલ્પ પડેલું છે જે આરટીઓની માન્યતા મુજબ એની નંબર પ્લેટ હોવી જોઈએ જે નથી અને સ્પષ્ટ પણ એનો આંકડો દેખાતો નથી, તો આનો દંડ કોણ ભરશે અને કઈ આગળ આના શું પગલાં એ લોકો લેશે। યુનુસ વહોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।